દમણ દીવ સાંસદ ઉમેશભાઈ પટેલે વાસ્તવ્ય સંસ્થા દીવની મુલાકાત લઈને ભાવુક બન્યા. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે દમણ દીવ સાંસદ ઉમેશભાઈ પટેલ હાલ દીવની મુલાકાતે છે ત્યારે તેઓએ દીવની મનોવિશિષ્ટ બાળકોની વાત્સલ્ય શાળાની મુલાકાત કરી. તેઓએ બાળકો માટે ચાલી રહેલ પ્રવૃત્તિઓ વિશે જાણકારી મેળવી હતી. સાથે તેઓએ મનોદિવ્યાંગ બાળકો સાથે વાતચીત કરી અને સંસ્થાના હોદ્દેદારો અને સ્ટાફની ખૂબ પ્રશંસા કરી. આ શાળામાં દરેક મનોદિવ્યાંગ બાળકોને સારી રીતે સાચવો છો. વાત્સલ્ય સંસ્થાના સેક્રેટરી ઉસ્માનભાઈ વોરાએ પણ તેમની સંસ્થામાં બની રહેલા પગલું છણિયા, થેલી, મીણબત્તી વગેરે વાત્સલ્યમાં બનાવવામાં આવે છે તે અંગે જાણકારી આપી. આ પ્રસંગે સાંસદ ઉમેશભાઈ પટેલે વાત્સલ્ય સંસ્થામાં ભોજન લીધું હતું. ઉમેશ પટેલે મુલાકાત દરમિયાન ભાવુક બન્યા હતા. તેઓએ લોકોને વાત્સલ્ય સંસ્થામાં સહાય કરવા અપીલ કરી. તે તો પોતે પણ તેનાથી થતી દરેક મદદ કરશે તેવું જણાવ્યું. ભારતી રાવલ, ZSTV, દીવ. આજે હું વાત્સલ્ય સ્કૂલના ટ્રસ્ટીઓ જોડે મુલાકાતે અને વાત્સલ્ય સંસ્થાની મુલાકાતે આવ્યો. ખરેખર આજે મને અહેસાસ થયો કે માનવતા સાવ જ મરી પરવડી નથી. આજે પણ લોકો છે જે માનવતાના દીવાને રિઝર્વેલિત કરીને દીવાની રક્ષા કરી રહ્યા છે. આજે હું સ્કૂલમાં આવ્યો, બાળકોને મળ્યો, પહેલા પણ મળ્યો અને એમને મળીને મને અહેસાસ થયો કે ભગવાન પરમાત્મા પરમેશ્વરે જે વિશેષ કૃતિઓ બનાવી છે એમની જાળવણી કરવી કેટલી અઘરી છે, એમની સાચવણી કરવી કેટલી અઘરી છે. આમાંનો એક જ વ્યક્તિ અગર અમારા જેવા કે આપણા જેવા સામાન્ય લોકોના ઘરે આવી અકલ્પનીય વિશેષ કૃતિ આપણી ઘરમાં આવે તો આપણે કેટલા દુઃખી થઈ જાય કે કેટલા પરેશાન થઈ જાય. અને આ તમામ કૃતિઓને એક સાથે એક છત્ર છાયામાં રાખીને તેની જાળવણી ને સાચવણી કરતા હોય તો તેવા માણસોને ભગવાન કે દેવ કેમ ન માનવું. ખરેખર આ સંસ્થાના સંચાલકો અને આ સંસ્થામાં કામ કરતા કર્મીઓને મારા હૃદયથી નમન છે અને વંદન છે અને એમનો આભાર માનું છું કે તેઓએ પરમાત્મા પરમેશ્વરની જે વિશેષ કૃતિઓ છે તેમનો ખૂબ પ્રેમથી દેખરેખ કરી રહ્યા છે અને એની જાળવણી અને સાચવણી કરી રહ્યા છે. બાકી બીજા લોકોને મારો એક સંદેશ છે કે પરમાત્મા પરમેશ્વરે તમને તમામ પ્રમાણ અને તમામ પ્રકારની ખોડ ખાપણ વગર જો તમને બનાવ્યા હોય તો તમે બીજી વિશેષ વાતોને લઈને તે ભૌગોલિક સુખના ભોગવવાના ન મળવાના કારણે તમે દુઃખી થતા હોય અને કહેતા હોય કે મને ભગવાને કશું જ નથી આપ્યું, હું આમ છું, મને તે નથી મળ્યો, હું આમ કરી જઈશ, એમ કરી જઈશ, હું દુઃખી છું અને આત્મહત્યા જેવા કરવાનો ખ્યાલ આવે તો તમે એકવાર આ વાત્સલ્ય સ્કૂલમાં આવજો અને જે ભગવાનની વિશેષ કૃતિઓ છે તેમના જોડે કદાચ 15 મિનિટ કે અડધો કલાક કાઢી જજો. તમારા મગજમાં આવતા તમામ વિચારો શાંત થઈ જશે. ભગવાન પરમાત્મા પરમેશ્વરનો આભાર માનો કે પરમાત્માએ તમને ફિટ બનાવ્યા છે, તમારા પરિવારને ફિટ બનાવ્યા છે અને દુનિયામાં ભગવાને ખૂબ જ તમને પ્રેમ આપ્યો છે. તો આપેલા જે પણ ભગવાને પ્રસાદ આપેલો છે તેનો સ્વીકાર કરો અને ભગવાનનો આભાર માનો. બસ આટલું જ કહીશ કે દમણ દીવની જનતા જે પણ લોકો કંઈ પણ કરી શકતા આ સંસ્થા માટે જે કરજો અને આ સંસ્થાની મુલાકાત એકવાર જરૂર આવજો અને સંસ્થાને જે યોગ્ય સહકાર સાથ સહકાર આપ આપી શકતા હોય તો આપજો. અને હું પણ આ સંસ્થાના સંચાલકોને વિશ્વાસ અપાવું છું કે મારાથી થતા તમામ પ્રયાસો